વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત છે. આ લોકશાહીને ટકાવી રાખવી એ દરેક નાગરિકની પવિત્ર ફરજ છે. ઓછું મતદાન એ લોકશાહીને નબળી પાડે છે. આ લોકશાહી તો જ ટકી શકે જો દેશનો દરેક નાગરિક પોતાનો પવિત્ર મત આપે. જેટલું મતદાન વધુ તેટલી લોકશાહી સક્ષમ, મજબૂત અને સબળ બને છે. દરેક નાગરિકે મત આપવો એ આપણી નૈતિક ફરજ છે. 18 વર્ષથી વધુ ઉંમરની દરેક વ્યક્તિને મતાધિકાર પ્રાપ્ત થાય છે. આ મતાધિકાર ધરાવતી વ્યક્તિએ પોતાનો કિંમતી મત અચૂક આપવો જોઈએ. રાષ્ટ્ર પ્રત્યે પોતાનું ઋણ ચૂકવવું એટલે ચૂંટણીમાં પોતાનો કિંમતી મત આપવો. ચૂંટણી પંચ દ્વારા મતદાન જાગૃતિ માટે ચૂંટણી પ્રચાર કરવામાં આવે છે. મતદારોએ કોઈ પણ પ્રકારની લાલચમાં આવ્યા વગર પોતાનો પવિત્ર મત આપવો જોઈએ. મતદારે મત આપતી વખતે કોઈ પણ પ્રકારના જ્ઞાતિ, જાતિ, ધર્મ અને લિંગ વગેરેના ભેદભાવ વગર મતદાન કરવું જોઈએ. ભારતમાં વ્યક્તિ દીઠ એક મતનો સિદ્ધાંત સ્વીકારવામાં આવેલ છે. ચૂંટણી ગુપ્ત મતદાન દ્વારા થાય છે. લોકશાહી એ ચૂંટણીની પારશીશી ગણાય છે. રાજકીય પક્ષો એ ચૂંટણી રૂપી રથના પૈડા ગણાય છે. દેશનો દરેક નાગરિક મત આપી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા જાહેર રજા આપવામાં આવે છે. મતદાન જાગૃતિ માટે દર વર્ષે 25 જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મતદાન ન કરીને દરેક વ્યક્તિ પોતાનું અને રાષ્ટ્રનું અપમાન કરે છે. દેશ માટે એક મત પણ કિંમતી ગણાય છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીને તો જ ટકાવી શકીશું જો દરેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. મતદાન મહાદાન. મતદાન મતદારનો અધિકાર. આ સૂત્રને સાકાર કરીશું. મતદાર જાગે, વિકાસ માંગે ચૂત્રનો પ્રચાર કરીશું. હું મારો પવિત્ર મત આપીશ અને મારા કુટુંબના બધા જ મતો અવશ્ય અપાવીશ. દેશ પ્રત્યેનું ઋણ અદા કરીશ. માસ્ક પહેરીને જ મતદાન કરવા જઈશ. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીશ. સેનિટાઇઝેશનનો ઉપયોગ કરીશ. કોરોના હરાવીશ, દેશ બચાવીશ વગેરેના પ્રચાર દ્વારા લોકજાગૃતિ કેળવીશ.